જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુમાં આજે બપોરે એકાએક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે। આઈસીયુમાં લાગેલી આગથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આઈસીયુ વોર્ડમાં દાખલ દર્દીઓને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। હોસ્પિટલ છે, વિડીયો લઉં છું હોસ્પિટલે આ દુર્ઘટનાના પગલે કમિશનર સતીશ પટેલ, કલેક્ટર રવિશંકર સહિતના અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા। આગ કેમ લાગી એ અંગે પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હોવાનું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આશરે 3 વાગે ફાયર કંટ્રોલમાં મેસેજ આવેલો કે જામનગર જીજી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં આગ લાગેલ છે, તો તાત્કાલિક અમારે 5 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે આવી સીધા આઈસીયુ વોર્ડમાં ફાયર ફાઇટિંગ ચાલુ કરી 5 પેશન્ટને અમે અન્ય વોર્ડમાં સહી સલામત ખસેડી અને રેસ્ક્યુ કરેલ છે। અત્યારે આગ સાવ સંપૂર્ણ કાબૂમાં આવી ગયેલ છે અને અત્યારે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે। જીજી હોસ્પિટલના ફાયરના સાધનો પણ અગાઉ ચેક કરવામાં આવ્યા હતા? હા, તો અગાઉ નિયમ પ્રમાણે જે કાંઈ એસ્ટિંગ્વિશર છે એ લોકો રાખેલા હતા, અમે આવ્યા પહેલાં હોસ્પિટલ સ્ટાફથી જ આગ બુઝાવવાનો ટ્રાય ચાલુ જ હતી। ના, અમે ઓલરેડી એક્સપેન્શન થઈ ગયું છે અને એ લોકો રિફિલિંગ પણ ચાલુ હતા કરેલું છે।
આગળની તપાસનો વિષય છે, આગળ તપાસમાં એક ખ્યાલ આવી જશે. શોર્ટ સર્કિટ અંદાજ એવો લાગે છે, બાકી તપાસના વિષયમાં ખ્યાલ આવી જશે. આઈસીસીયુ છે જેની અંદર આગ લાગેલી હતી, આગને ઉપર કાબુ લઈ લેવામાં આવ્યું છે. દવાખાનાની અંદર આઈસીયુની અંદર 9 દર્દી હતા, જેમને બધાને બહાર કાઢીને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. ડોક્ટર, નર્સિંગ સ્ટાફ બધા ખૂબ મહેનત કરીને સિક્યુરિટી સાથે બધા દર્દીઓને બહાર કાઢીને બીજા વોર્ડમાં શિફ્ટ કરી દીધા છે અને હાલ બધાની તબિયત સ્થિર છે. એટલે આ આઈસીસીયુ છે, એટલે ક્લોઝડ વેન્ટિલેટર હોય અહીંયા, અને એસી હોય, સેન્ટ્રલી એસી હોય, એટલે એવી શક્યતા છે કે ઇલેક્ટ્રિકલ ઇશ્યુ હોય. અત્યારે કોઈ બધા દર્દીઓને અંદર તપાસ પણ છેલ્લે પણ ગયા હતા બધા, એટલે અંદર કોઈ દર્દી નથી, બધાને શિફ્ટ કરવામાં આવ્યા છે. 9 દર્દી હતા એટલે બધા વોર્ડ, હા બસ એવી ડૉક્ટર સાહેબ એની સારવાર લઈ રહ્યા છે. સર, એની સારવાર ચાલતી હતી, ક્યાં દર્દીઓ થાય છે? ઓક્સિજન ને વેન્ટિલેટરની, એ 2-3 દર્દી એવા પણ હતા, એમને પણ શિફ્ટ કર્યા છે સાહેબ. અને ડૉક્ટર્સ બધા જે છે નર્સિંગ સ્ટાફ સાથે શિફ્ટ કરીને લઈ ગયા છે અને એમનું ધ્યાન રાખે છે બીજા વોર્ડમાં. 2:45 આજુબાજુ આમાં આગ લાગ્યો હતો અને પછી 10-15 મિનિટની સમયમાં જ આખી ટીમ કોર્પોરેશનથી પણ પહોંચી ગઈ. કોર્પોરેશનની ફાયર ઓફિસર વગેરે તો 5-1 મિનિટમાં જ પહોંચી ગયા હતા. એના કારણે આપણે કોઈ પણ જાનનું નુકસાન નથી થયા, કોઈ પણ સ્ટાફને પણ કોઈ નુકસાન નથી થયા. હા, સામાન વગેરે જે હતા, કમ્પ્યુટર સિસ્ટમ હતા અને અમુક ઇલેક્ટ્રોનિક આઇટમ હતા, એ બધા બળી ગયા છે. એમાં 9 દર્દીઓ હતા ભીતર, એમાં 3 જે જાણવા મળ્યું છે એ પ્રમાણે એ લોકો વેન્ટિલેટર ઉપર હતા અને 6 લોકો ઓક્સિજન ઉપર હતા. એ બધા આઈસીસીયુમાંથી આપણે કાઢીને બાજુના વોર્ડમાં સેફલી અમે શિફ્ટ કરી દીધું છે. સર, ફાયર સેફટીના સાધનો છે ક્યાંક ને ક્યાંક એક્સપાયરી ડેટ વાળા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે? નહીં, એ અત્યારે પ્રી મેચ્યોર છે મારે કહેવા માટે, પણ અત્યારે હું જોઈ રહ્યો છું આ બધી બાબતમાં. અત્યારે બધી ટીમ પણ અહીંયા છે ઉપલબ્ધ, એટલે હું એક વખત જાણીને જ પછી આપને હું કઈ વાત કરી શકું છું. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જે પ્રાઇમરી રીઝન અમારે ફાયર ઓફિસર સાહેબ જે કહે છે, વિષ્ણુભાઈ સાહેબ, એ પ્રમાણે આ બધી હવે અત્યારે પ્રીમેચ્યોર છે મારા માટે કોઈ કમેન્ટ કરવાનો. પણ એક વસ્તુ તો બરાબર છે કે આ બહુ જૂની બિલ્ડિંગ છે અને એમાં જે વાયરિંગ વગેરે પણ જે છે બહુ ક્લોઝ સર્કિટમાં વાયરિંગ થયેલો છે, એના કારણે પણ થયું હશે. અને બીજું કે અમુક જગ્યા ઉપર થર્મોકોલના પણ સીલિંગ હતો જે મને જાણવા મળ્યું છે, અને પાર્ટીશન વુડન પાર્ટીશન હતા જેના કારણે કદાચ બહુ ઝડપી આગ લાગી ગઈ. સર, તાજેતરમાં અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગી હતી, પછી આપણે જામનગર હોસ્પિટલોમાં કાર્યવાહી કરવામાં આવી હતી, શું જીજી હોસ્પિટલમાં કાર્યવાહી નથી કરવામાં આવી? નહીં, જીજી હોસ્પિટલમાં પણ આપણે બધાને એલર્ટ કર્યો હતો અને પછી જે પીઆઈયુ છે પીઆઈયુને પણ આપણે જાણ કર્યો હતો. ખાસ કરીને અમારા અત્યારે જે કોન્સન્ટ્રેશન હતા એ હતા કોવિડ હોસ્પિટલમાં, એ જગ્યાની આપણે ફાયર સેફટીની બધી ઓડિટ પણ આપણે કરાવી હતી અને જે કોઈ નવા ઇક્વિપમેન્ટ રિપ્લેસમેન્ટ કરવાના હતા એ કોર્પોરેશનના જે ફાયર ઓફિસર છે એમના માર્ગદર્શન હેઠળ આપણે કરી રહ્યા. તો સર, કહી શકાય કે જે રિપોર્ટ કરાવ્યો હતો, જે ઓડિટ કરાવ્યું હતું, ત્યારબાદ નિર્ણય લેવામાં મોડું થઈ ગયું હોય? હું આ બાબતમાં હું કંઈ કમેન્ટ નહીં કરી શકું. રિઝલ્ટ તો આપણી પાસે જ છે, આગ તો લાગી છે એ હકીકત છે, આગમાં નુકસાન પણ થયું છે. પણ જે આપણે ફાયર સેફટીનો બધું ઇક્વિપમેન્ટ નવું હતું એમાં કંઈ બહુ વધારે કંઈ જૂના વગેરે નહીં રિપ્લેસમેન્ટ હતા, એટલા માટે અમે તાત્કાલિક કોઈ હ્યુમન લોસ નથી થયા અને બધા લોકોને આપણે ખસેડી લીધું છે. ઘણા છે હમણાં માન્ય અગ્ર સચિવ સાહેબ સાથે પણ મારી વાત થઈ છે, પીઆઈયુના ચીફ ઇન્જિનિયર્સ ઇલેક્ટ્રિકલ અને પીઆઈયુ સિવિલ એ બંને અત્યારે એ લોકો ગાંધીનગરથી નીકળી રહ્યા છે, એ લોકો આવશે, એ લોકો સાથે હું ચર્ચા કરીને પછી હું આપને. સર, 10 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે, તેની હાલત ગંભીર છે, તો તેને આઈસીયુની જરૂર પડે છે, શું સુવિધા છે અત્યારે હાલમાં? 9 જણાને આપણે સેફલી જે આઈસીસીયુની જે સુવિધાઓ હતી એને બધી ઇક્વિપમેન્ટ સાથે એમને બાજુના બિલ્ડિંગમાં આપણે ખસેડી દીધું છે.